બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો યાત્રાધામ ડાકોરમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળ્યા. રણછોડરાય મંદિર પાસે જ કચરાના ઢગ અને ગંદકીના લીધે ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો. ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં પૂનમના દિવસે ભગવાનના દર્શનાર્થે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા, જેને લઈને શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળ્યા હતા. ત્યારે મંદિર પાસે જ કચરો જોવા મળતા ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડની એજન્સીને કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો બાદ પાલિકાએ તેના માથે આવતી કામગીરી પૂર્ણ ન કરતા સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે. યાત્રાધામ ડાકોરમાં યાત્રાધામ વિકાસ બોર્ડની એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોય અત્યારના તમામ કામ નગરપાલિકાને કરવાના હોય છે જ કામગીરીને પાલિકા પહોંચી ન વળતા ઠેર ઠેર કચરાના ઢગ ખડકાયેલા જોવા મળ્યા હતા. છેલ્લા 3 દિવસથી આ સ્થિતિ હોવાના કારણે રાહદારીઓને ગામમાં ફરવું પણ મુશ્કેલ થયું છે. હાલ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવા છતાં DDT દવા ઓનો વિસ્તારમાં છંટકાવ પણ કરવામાં આવતો નથી. રણછોડરાય મંદિરના પરિસર બહાર મેઇન રોડ, ટાવર ચોકમાં, બસ સ્ટેન્ડ રોડ, કંકુ દરવાજા વગેરે વિસ્તારો કચરાના ઢગથી ભરાઈ ગયા છે, જેને લઈ નગરપાલિકા તંત્ર તેમજ મામલતદાર જાતે ડાકોરના વહીવટદાર હોવા છતાં પણ કોઈ વિકાસ દેખાઈ રહ્યો નથી. ઘણા સમયથી ચીફ ઓફિસર હાજર ન રહેતા તેમજ ઇન્ચાર્જ તરીકે ઠાસરા મામલતદાર વહીવટી કામગીરી સોંપાઈ હોવા છતાં કાર્યમાં બેદરકારી જોવા મળી હતી. અલ્પેશ સોલંકી, JSTV, ડાકોર. જે દર્શન કરવા આવ્યા છો, ક્યાંથી આવ્યા છો અને આપનું નામ શું છે અને આ જે ગંદકી છે એ બાબતમાં શું કહેશો? અમે અમદાવાદથી આવ્યા છે અને જ્યારે પણ આવી ડાકોરમાં આ રીતે જ આવી જ ગંદકી જ હોય છે. કોઈ વ્યવસ્થા હોતી નથી કંઈ સારી પણ. દરેક ભાવિ ભક્તોને અત્યારે અહીંયા તકલીફ પડે છે, વરસાદમાં આવતા જતા બધી રીતે. શું કહેશો સરકારને તમે? સરકારને શું કહીએ સાહેબ, સરકાર જ એ કરતી હોય તો આપણે શું કરી શકીએ. આજે રણછોડજીના ધામમાં આવ્યા છો, પૂનમ છે અને કેટલા સમયથી તમે પૂનમ ભરો છો અને આપનું નામ શું છે અને અહીં ડાકોરની વ્યવસ્થા શું છે? 10 વર્ષથી આગળ પૂનમ ભરવા આવું છું દર પૂનમે અને આગળ આજે વ્યવસ્થામાં તો આજે બહુ ગંદકી બહુ છે, કચરો બહુ છે. અત્યારે ચોમાસાની ઋતુ છે અને ડેન્ગ્યુ મચ્છર ઉપદ્રવ થાય અને ચારે બાજુ બધી ગંદકી ફેલાયેલી છે. મારું નામ ભરતભાઈ અગ્રવાલ છે. જય રણછોડ.